નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું મારું જ્ઞાન યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ખૂબ મોસ્ટ આઈએમપી આવનારી તમામ ભરતીમાં પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી કોમ્પ્યુટરને લગતા પ્રશ્નોની ચર્ચા કરવાના છે. તો મિત્રો, આજે આપણે એવા પસાર પ્રશ્નોના સોલ્યુશન કરીશું જે તમને ખૂબ જ ઉપયોગી થવાના છે. તો મિત્રો, વિડીયો પૂરો જોવા માટે ખાસ વિનંતી છે, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. તો આજના આ વિડીયોનો પ્રથમ પ્રશ્ન છે, સમગ્ર લખાણને સિલેક્ટ કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે. મિત્રો, શોર્ટકટ કી પૂછવામાં આવે છે કે સમગ્ર લખાણ એટલે કે તમામ લખાણ હોય છે તેને સિલેક્ટ કરવા માટે, એક સાથે તમામ સિલેક્ટ કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે. તો જવાબ આવશે ઓપ્શન સી, Ctrl+A. Ctrl+A પ્રેસ કરવાથી તમામે તમામ લખાણનું એક સાથે સિલેક્શન થઈ જતું હોય છે. ત્યાર પછી નંબર બે, લખાણના અક્ષરને ઘાટા એટલે કે બોલ્ડ કરવા માટે, બોલ્ડ એટલે કે જાડા કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે. તો મિત્રો, બોલ્ડ કરવા માટે ખાસ અગત્યનું છે કે બોલ્ડ કરવા માટે Ctrl+B નો ઉપયોગ થાય છે. શોર્ટકટ કી છે Ctrl+B. તેના પછી ત્રણ નંબરનો પ્રશ્ન છે, લખાણને કોપી કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે. મિત્રો, લખાણને કોપી કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે. તો કોપી કરવા માટે મિત્રો Ctrl+C. Ctrl+C થી લખાણ કોપી થતું હોય છે. તો મિત્રો, લખાણને પેસ્ટ કરવા માટે કઈ કમાન્ડનો ઉપયોગ થાય છે તે જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો મને. ત્યાર પછી આપણે ચાર નંબરના પ્રશ્નની ચર્ચા કરીએ, ફોન્ટ બદલવા માટે અથવા ફોન્ટની પ્રોપર્ટી બદલવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે. તો મિત્રો, ફોન્ટ બદલવા માટે જે કી ઉપયોગ થાય છે ખાસ અગત્યનું છે, તો જવાબ હશે ચોથામાં જવાબ ડી, Ctrl+D નો ઉપયોગ થાય છે, જેનાથી ફોન્ટ અથવા તો તેની પ્રોપર્ટી બદલી શકાય છે. પાંચ નંબરનો પ્રશ્ન છે, લખાણને મધ્યમાં લાવવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે. લખાણને મધ્યમાં એટલે કે સેન્ટરમાં લાવવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે. તો જવાબ આવશે મિત્રો પાંચમામાં જવાબ ડી, Ctrl+E પ્રેસ કરવાથી લખાણ તમારું સેન્ટરમાં ઓટોમેટિક ગોઠવાઈ જતું હોય છે. ત્યાર પછી છ નંબરનો પ્રશ્ન છે, શબ્દ કે ફાઇલને શોધવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે. શબ્દ અથવા તો ફાઇલ, મિત્રો આપણે ઘણી વખત રિઝલ્ટ આવતું હોય છે તો રિઝલ્ટમાં પોતાનું નામ શોધવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે. તો Ctrl+F પ્રેસ કરવાથી જે સર્ચ બટન ખુલી જતું હોય છે. તો Ctrl+F પ્રેસ કરવાથી ફાઇલને શોધવા માટેની કી શોર્ટકટ કી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે સાત નંબરનો, પેજ પર જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે. પેજ પર જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે, પ્રશ્ન નંબર સાત છે. તો તેમાં જવાબ આવશે મિત્રો, જવાબ આવશે એ, Ctrl+G, તેનાથી પેજ પર જઈ શકાય છે. ત્યાર પછી આઠ નંબરનો પ્રશ્ન છે મિત્રો, ખૂબ અગત્યની શોર્ટકટ કી પ્રશ્ન છે. શોર્ટકટ કી દર વખતે પરીક્ષામાં પૂછાય છે, તો આજે આપણે આ શોર્ટકટ કીની ચર્ચા કરીએ. લખાણમાં શબ્દની સ્ટાઇલ બદલવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે. લખાણની અંદર જે મિત્રો શબ્દની સ્ટાઇલ હોય છે, ફોન્ટ સ્ટાઇલ, તે બદલવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે. તો જવાબ આવશે આઠમાની અંદર Ctrl+I. Ctrl+I કરવાથી ફોન્ટની સ્ટાઇલ બદલાઈ જતી હોય છે. આ એટલે કે ઇટાલિક ભાષામાં જે શબ્દો છે ત્રાહા થતા હોય છે તેને Ctrl+I થી ફોન્ટની સાઇઝ સ્ટાઇલ બદલી શકાય છે. ત્યાર પછી નવ નંબરનો પ્રશ્ન છે, સમગ્ર ફકરાને સરખો કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે. મિત્રો, સમગ્ર સરખો ફકરો, જે તમે આખો ફકરો ટાઈપ કરેલો હોય છે તેને એક સાથે સરખો કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે. તો જવાબ આવશે નવમાં, જવાબ આવશે એ, Ctrl+J. Ctrl+J પ્રેસ કરવાથી સમગ્ર ફકરો સરખો થઈ જતો હોય છે. ત્યાર પછી દસ નંબરનો પ્રશ્ન છે, હાઇપરલિંક માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે. તો હાઇપરલિંક માટે દસ નંબરમાં મિત્રો Ctrl+K. Ctrl+K એટલે કે હાઇપરલિંક માટેનો ઉપયોગ થાય છે. Ctrl+K જવાબ આવશે ડી, હાઇપરલિંક માટેની શોર્ટકટ કી છે. ત્યાર પછી લેફ્ટ એલાઇનમેન્ટ કે લખાણને ડાબી બાજુ લઈ જવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે. તો મિત્રો ખાસ અગત્યનું છે કે લેફ્ટ એલાઇનમેન્ટ, તો તેમાં જવાબ આવશે બી, Ctrl+L પ્રેસ કરવાથી લખાણ ડાબી બાજુ જઈ શકે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે બાર નંબરનો, નવી ફાઇલ ઓપન કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે. મિત્રો, ફાઇલ ઓપન કરવા માટે, તો નવી માંથી યાદ રાખી શકો છો, નવી એટલે કે એન, Ctrl+N પ્રેસ કરવાથી નવી ફાઇલ શોર્ટકટ કીથી ઓપન કરી શકાય છે. તો જવાબ આવશે બારમાં જવાબ ડી, Ctrl+N, તેનાથી નવી ફાઇલ થાય છે. ન્યૂ પેજ, નવી ફાઇલ તમામ તમે કરી શકો છો Ctrl+A થી. ઘણા બધા સોફ્ટવેરમાં Ctrl+N થી ફાઇલ બનતી હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે તેર નંબર, ફાઇલને ઓપન કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે. મિત્રો, આવી શોર્ટકટ કી તમને ખાસ યાદ રહી જશે, જેમ કે ઓપનનો ઓ યાદ રાખવાથી Ctrl+A, Ctrl+O યાદ રાખવાથી ઓપન કરી શકે છે, Ctrl+N રાખવાથી ન્યૂ ફાઇલ બને છે. તો મિત્રો આ ખાસ અગત્યનો પ્રશ્ન છે કે ફાઇલને ઓપન કરવા માટે Ctrl+O પ્રેસ કરવાથી કોઈ પણ ફાઇલ ઓપન થતી હોય છે. તો તેરમાં જવાબ આવશે એ. ત્યાર પછી આપણે બીજા પ્રશ્નની વાત કરીએ ચૌદમાં નંબરના, લખાણને
કાગળમાં પ્રિન્ટ કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો મિત્રો કોઈ પણ પ્રિન્ટ કરવા માટે શોર્ટકટ કી છે તેની પ્રિન્ટ ઉપરથી પી મિત્રો યાદ રાખી શકો છો. તમે પ્રિન્ટ પરથી પી યાદ રાખવાથી આ ખાસ યાદ રહી જાય છે કે લખાણને કાગળમાં પ્રિન્ટ કરવા માટે તો કંટ્રોલ પી પ્રેસ કરવાથી કોઈ પણ લખાણ કોમ્પ્યુટરમાં હોય છે તેને તમે કાગળ પર પ્રિન્ટ કરી શકો છો. ત્યાર પછીનો 15 નંબરનો પ્રશ્ન છે, રાઈટ એલાઇનમેન્ટ એટલે કે લખાણને જમણી બાજુ લઈ જવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો મિત્રો રાઈટ એટલે કે આર યાદ રાખો એટલે તમને આ કી પણ યાદ રહી જશે કે કંટ્રોલ આર પ્રેસ કરવાથી લખાણને જમણી બાજુ લઈ જઈ શકાય છે. ત્યાર પછી 16 નંબરનો પ્રશ્ન છે, ફાઇલને સેવ કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? કોઈ પણ ફાઇલને સેવ મિત્રો આને પણ યાદ રાખી શકો, સેવ ઉપરથી એસ યાદ રાખવાનો, કંટ્રોલ એસ પ્રેસ કરવાથી કોઈ પણ ફાઇલ તમે સેવ કરી શકો છો. તેના પછી 17 નંબરનો પ્રશ્ન છે, મોસ્ટ એમપીસી કે વાક્યની વાક્ય કે ફકરાની નીચે લીટી કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? મિત્રો આ પ્રશ્ન જીપીએસસીમાં પણ પૂછાઈ શકેલો છે કે વાક્યમાં ફકરો લખાણ હોય છે તેની નીચે લીટી કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો લીટી કરવા માટે કંટ્રોલ યુ પ્રેસ કરવાથી તેમાં લીટી નીચે તમે ફકરા નીચે તમે લીટી કરી શકો છો. કંટ્રોલ યુ 17 નંબરમાં જવાબ આવશે, જવાબ એ કંટ્રોલ યુ. ત્યાર પછીનો પ્રશ્ન છે 18 નંબરનો, સિલેક્ટ કરેલ વાક્ય કે લખાણને પેસ્ટ કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? મિત્રો પેસ્ટ કરવા માટે કંટ્રોલ પી નહીં યાદ રાખતા, અહીંયા તમે શબ્દ સાથે યાદ નથી રાખવાનું, કંટ્રોલ વી પ્રેસ કરવાથી લખાણ અથવા તો વાક્યને તમે પેસ્ટ કરી શકો છો. કંટ્રોલ પી થી તો પ્રિન્ટ થાય છે, અહીંયા મિત્રો શબ્દ સાથે યાદ નથી રાખવાનું, કંટ્રોલ વી એટલે કે પેસ્ટ. તો જવાબ આવશે 18માં કંટ્રોલ વી. ત્યાર પછી 19 નંબરનો પ્રશ્ન, સેલની કરેલી ક્રિયાને અસર દૂર કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? સેલ જે મિત્રો કોમ્પ્યુટરમાં જે ક્રિયા કરેલી હોય છે તેને અસરને દૂર કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો 19માં જવાબ આવશે કંટ્રોલ ઝેડ. કંટ્રોલ ઝેડ પ્રેસ કરવાથી છેલ્લે જે ક્રિયાઓ કરેલી હોય છે તેને દૂર કરવા માટે ઉપયોગ થાય છે કંટ્રોલ ઝેડ. ત્યાર પછીનો પ્રશ્ન છે 20 નંબર, શબ્દ કે વાક્યને કાઢવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? મિત્રો શબ્દ કે વાક્યને કાઢવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો 20માં જવાબ આવશે, જવાબ બી કંટ્રોલ એક્સ. કંટ્રોલ એક્સ પ્રેસ કરવાથી વાક્ય અથવા તો શબ્દને કાઢી શકો છો. ત્યાર પછી મિત્રો 21 નંબરનો પ્રશ્ન છે, રદ કરેલ લખાણને પાછું લાવવા માટે એટલે કે અન્ડુ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો મિત્રો ખાસ યાદ રાખજો કે અન્ડુ નો પ્રશ્ન ઘણી વખત પૂછાઈ શકેલો છે, તો અન્ડુ કરવા માટે કંટ્રોલ ઝેડ નો ઉપયોગ થાય છે. કંટ્રોલ ઝેડ પ્રેસ કરવાથી લખાણ ફરી વખત પાછું લાવી શકાય છે. ત્યાર પછી 22 નંબરમાં પ્રશ્ન છે, વિન્ડોઝને બંધ કરી બહાર નીકળવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? મિત્રો વિન્ડોઝને બંધ કરીને બહાર નીકળવા માટે તો તેમાં જવાબ આવશે અલ્ટર એફ ફોર પ્રેસ કરવાથી તેને બંધ કરીને બહાર નીકળવા માટેની શોર્ટકટ કીનો ઉપયોગ કરી શકાય છે, અલ્ટર એફ ફોર જવાબ સી. ત્યાર પછી 23 નંબરનો પ્રશ્ન છે, ભાષા બદલવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? મિત્રો ખાસ અગત્યનું છે, ભાષા બદલવા માટે શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે, તો તેનો જવાબ આવશે 24માં અલ્ટર પ્લસ શિફ્ટ, જવાબ આવશે બી. ત્યાર પછીનો પ્રશ્ન છે 24 નંબર, વર્ડમાં લખેલા બધા જ અક્ષરોને સિલેક્ટ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો મિત્રો બધા જ અક્ષરો લખેલા હોય છે તેને સિલેક્ટ કરવા માટે કંટ્રોલ એ પ્રેસ કરવાથી તમામે તમામ લખાણ સિલેક્ટ થઈ જતું હોય છે. ત્યાર પછી 25 નંબરના પ્રશ્નની વાત કરીએ, વર્ડમાં લખેલા બધા જ અક્ષરોને સિલેક્ટ કરી કટ કરવા માટે, મિત્રો કટ કરવા માટે કંટ્રોલ એક્સ નો ઉપયોગ થાય છે. કટ કરવા માટે એટલે કે ત્યાંનું લખાણ હોય છે તેને ખસેડવા માટે કંટ્રોલ એક્સ નો ઉપયોગ થાય છે. તો મિત્રો 25માં જવાબ આવશે સી. ત્યાર પછીનો પ્રશ્ન છે 26 નંબરમાં, કીબોર્ડમાં કુલ કેટલી ફંક્શન કી આવેલી હોય છે? તો મિત્રો કંટ્રોલ કીબોર્ડમાં કુલ 12 ફંક્શન કી આવેલી હોય છે. ફંક્શન કી એટલે કે F1 F2 F3 એવી રીતે F12 સુધી આવેલી હોય છે. ત્યાર પછી 27 નંબરનો પ્રશ્ન છે, મોસ્ટ એમપી પ્રશ્ન છે કે હેલ્પ અને સપોર્ટ માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો મિત્રો હેલ્પ અને સપોર્ટ માટે જે કઈ કીનો ઉપયોગ થાય છે, તો હેલ્પ અને સપોર્ટ માટે છે જે F1 નો ઉપયોગ થાય છે. 27 નંબરમાં જવાબ આવશે એ F1. ત્યાર પછી રિપીટ ફંક્શન માટે કઈ કીનો ઉપયોગ થાય છે? રિપીટ ફંક્શન માટે F4 નો ઉપયોગ થાય છે. મિત્રો ખાસ યાદ કરો, F4 નો ઉપયોગ થાય છે રિપીટ ફંક્શન માટે. ત્યાર પછી 29 નંબરનો પ્રશ્ન, મોસ્ટ એમપી પ્રશ્ન છે કે સ્પેલિંગ અને ગ્રામર ચેક કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? તો સ્પેલિંગ અને ગ્રામર ચેક કરવા માટે ખાસ યાદ રાખવાનું છે કે F7 નો ઉપયોગ થાય છે. F7 પ્રેસ કરવાથી સ્પેલિંગ અને ગ્રામર ખોટા હોય તો તે તમે સુધારી શકો છો. ત્યાર પછી 30 નંબરનો પ્રશ્ન છે,
ફાઇલ મેનુ પર જવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે તો ફાઇલ મેનુ માટે ફાઇલ મેનુ પર જવા માટે F10 નો ઉપયોગ થાય છે F10 પ્રેસ કરવાથી કોઈ પણ ફાઇલ ના મેનુ પર તમે જઈ શકો ત્યાર પછી 31 નંબરનો પ્રશ્ન છે BCC નું પૂરું નામ જણાવો મિત્રો ઘણી વખત પ્રશ્નમાં પૂછાઈ ગયેલું છે કે BCC નું પૂરું નામ જણાવો તો BCC એટલે કે બ્લાઇન્ડ કાર્બન કોપી જવાબ આવશે એ મિત્રો બ્લેક કાર્બન કોપી ને બ્લાઇન્ડ કાર્બન કોપી જવાબ આવશે ત્યાર પછી CC નું પૂરું નામ જણાવો CC નું પૂરું નામ શું છે તો CC એટલે કે કાર્બન કોપી જવાબ આવશે ડી કાર્બન કાર્ડ નહીં મિત્રો કાર્બન કોપી તેના પછી HDMI નું પૂરું નામ જણાવો HDMI મિત્રો ખાસ અગત્યનો નવો શબ્દ છે હમણાં ગઈ પરીક્ષામાં SSD પૂછાણી છે તો હવે HDMI પણ પૂછાઈ શકે છે તો જવાબ આવશે 33 માં એ હાઈ ડિફિનિશન મલ્ટીમીડિયા ઇન્ટરફેસ ત્યાર પછીનો પ્રશ્ન 34 નંબરમાં વિઝિયાનું પૂરું નામ જણાવો વિઝિયાનું પૂરું નામ જણાવો તો વિઝિયાનું પૂરું નામ શું છે વિડિયોગ્રાફિક્સ એરિયા જવાબ આવશે એ વિડિયોગ્રાફિક્સ એરિયા 34 માં જવાબ એ ત્યાર પછી 35 નંબરનો પ્રશ્ન છે HTTP નું પૂરું નામ જણાવો HTTP નું પૂરું નામ જણાવો તો HTTP છે એટલે કે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ જવાબ આવશે બી હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ તેના પછીનો 37 નંબરનો પ્રશ્ન છે ISP નું પૂરું નામ જણાવો તો ISP નું પૂરું નામ છે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર મિત્રો જવાબ આવશે બી 37 માં ત્યાર પછી 37 નંબરનો પ્રશ્ન છે FTP નું પૂરું નામ જણાવો FTP એટલે કે ફાઇલ ટ્રાન્સફોર્મર પ્રોટોકોલ જવાબ આવશે એ 37 માં જવાબ આવશે એ સોરી મિત્રો 37 માં જવાબ આવશે ડી ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ ત્યાર પછી 38 નંબરનો પ્રશ્ન છે HTML નું પૂરું નામ જણાવો HTML એટલે કે 38 નંબરનો પ્રશ્ન છે જેમાં જવાબ આવશે ડી હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ મિત્રો અહીંયા ગુજરાતીમાં પણ પૂછાઈ શકે છે અને ઇંગ્લિશમાં પણ પૂછાઈ શકે છે તો કે HTML હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ તેના પછી 39મો પ્રશ્ન છે CPU નું પૂરું નામ જણાવો મિત્રો CPU નું પૂરું નામ થાય છે 39 નંબરમાં એ એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ ત્યાર પછી ખાસ અગત્યનું છે 40 નંબરમાં મોડેમ નું પૂરું નામ જણાવો મોડેમ એટલે કે મોડ્યુલેટર ડિમોડ્યુલેટર જવાબ આવશે એ પછીનો પ્રશ્ન છે WW નું પૂરું નામ જણાવો તો WW નું પૂરું નામ થાય 41 નંબરના પ્રશ્નમાં તો મિત્રો WW નું પૂરું નામ થશે વર્લ્ડ વાઇડ વેબ જવાબ આવશે એ વર્લ્ડ વાઇડ વેબ ત્યાર પછી મિત્રો ખાસ અગત્યનો USB ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ શકેલું છે USB નું પૂરું નામ જણાવો તો યુનિવર્સલ સિરિયલ બસ જવાબ આવશે સી 42 નંબરમાં જવાબ આવશે સી યુનિવર્સલ સિરિયલ બસ ત્યાર પછી પોસ્ટ નું પૂરું નામ જણાવો POST નું પૂરું નામ જણાવો તો 43 નંબરમાં જવાબ આવશે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ POST જવાબ આવશે ડી ત્યાર પછી 44 નંબરનો પ્રશ્ન છે માઇક્રોસોફ્ટ વર્ડમાં કમાન્ડની ફાઇલનું કયું એક્સટેન્શન ધરાવે છે તો મિત્રો માઇક્રોસોફ્ટ વર્ડ છે તે કયું એક્સટેન્શન ધરાવે છે તો જવાબ આવશે એ .doc ડોક્યુમેન્ટ ફાઇલ ધરાવે છે એક્સટેન્શન ધરાવે છે ત્યાર પછી પાવરપોઈન્ટમાં તૈયાર થયેલી ફાઇલનું એક્સટેન્શન શું હોય છે તો પાવરપોઈન્ટમાં જે ફાઇલ તૈયાર થાય છે તેનું એક્સટેન્શન હોય છે PPT મિત્રો આ PPT પરથી તમે વિડીયો પણ બનાવી શકો છો તો પાવરપોઈન્ટ સ્લાઇડ એટલે કે PPT જવાબ આવશે બી 43 નંબરમાં માઇક્રોસોફ્ટ વર્ડમાં તૈયાર થયેલી ફાઇલનું એક્સટેન્શન શું હોય છે તો મિત્રો એકનો એક પ્રશ્ન બીજી વખત પૂછાઈ શક્યો છે સોરી મિત્રો વર્ડમાં તૈયાર થયેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે તો 47 નંબરમાં જવાબ આવશે જવાબ એ DOC અહીંયા એક પ્રશ્ન રિપીટ થયો છે ત્યાર પછી એક્સેલમાં તૈયાર થયેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે તો એક્સેલમાં જે ફાઇલ તૈયાર થાય છે તેને શું કહેવામાં આવશે તો 47 નંબરમાં જવાબ આવશે DXLS ત્યાર પછી 48 નંબરનો પ્રશ્ન છે નોટપેડમાં તૈયાર થયેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે તો મિત્રો નોટપેડમાં જે ફાઇલ તૈયાર થાય છે તેનું એક્સટેન્શન હોય છે TXT જવાબ આવશે બી તેના પછી 49 નંબરનો પ્રશ્ન છે પેઇન્ટમાં તૈયાર થયેલ ફાઇલનું એક્સટેન્શન મિત્રો પેઇન્ટમાં જે ફાઇલ તૈયાર થાય છે તેનું એક્સટેન્શન શું હોય છે તો તેનો જવાબ આવશે
BMP જવાબ આવશે ડી BMP નામનું છે એક્સટેન્શન છે ત્યાર પછી આજના વિડિયોનો 55 નંબરનો સેલો પ્રશ્ન છે 1 કિલોબાઇટ એટલે કેટલા બાઇટ થાય છે મિત્રો ખાસ અગત્યનું છે કે 1 કિલોબાઇટ એટલે કેટલા બાઇટ બાઇટ્સ થાય છે તો 55 નંબરમાં જવાબ આવશે 126 બાઇટ જવાબ આવશે 126 બાઇટ જવાબ આવશે ડી તો મિત્રો આ હતા આજના 50 પ્રશ્નો ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન હતા જે આવનારી તમામ ભારતીયોમાં તમને ખાસ પૂછાવાની શક્યતા રહેલ છે આવા પ્રશ્નો મિત્રો પૂછાવાની સંભાવના ખૂબ વધારે રહેલ છે તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી આવા નવા વિડીયો નોટિફિકેશન તમને સમયસર મળતી રહે થેન્ક યુ ધન્યવાદ જય હિન્દ